મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારીએ. હવે આપણે પાના નંબર 78 પરના દાખલા જોઈએ. 78 નંબરના પેજ ઉપર કંઈક આવું કહેવામાં આવ્યું છે કે અડધો આટો ફેરવવાથી એમનું એમ જ રહે. તો એમ કહેવામાં આવ્યું છે, જુઓ તમે આ ચિત્ર જોઈ શકતા હશો, આપ્યા છે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, પંચકોણ આપ્યા છે. આ ચિત્રોને જો આપણે અડધો ફેરવીએ તો એનું એ જ ચિત્ર એવું ને એવું જ દેખાશે, આવું કહેવામાં આવ્યું છે. તો આમાંથી કયું ચિત્ર એવું છે કે જે અડધો ફેરવવાથી એનું એ જ દેખાશે? તમે કહી શકો છો કે આ બધા જ ચિત્રો અડધો જો ફેરવવામાં આવે, અડધો આંટો જો ફેરવવામાં આવે, ધારો કે આ ઘડિયાળ છે, આ ઘડિયાળ છે, તેને આ રીતે અડધી ફરે તો આટલો અડધો ફરે છે ને એનો ભાગ. જો અહીં હોય તો એનો અડધો ફેરો હોય તો ક્યાં સુધી ફેરવાય? અહીં સુધી. એટલે કે આ ઉપરનું ભાગ છે આવ્યો આ, તે અહીંયા આવી જાય, બરાબર ને? આવી રીતના અડધો ફેરવાથી આવી રીતના ચેન્જીસ થશે. તો આવું કહેવામાં આવ્યું છે કે અનુમાન કરો આ ચારે ચાર ચિત્રો જે તમને દેખાઈ રહ્યા છે, આ બધા ચિત્રો જે તમને દેખાઈ રહ્યા છે એ ચિત્રોને જો અડધો ફેરવવામાં આવે તો દરેક ચિત્ર આ જ રીતે દેખાશે, એનો એ જ પરિણામમાં એવી એ જ સ્થિતિમાં દેખાશે. તો તમે કહી શકો છો, તો જુઓ તો હા, પરંતુ જુઓ પાંચમા નંબરનું ચિત્ર અને સાતમા નંબરનું ચિત્ર જો ફેરવવામાં આવે તો પોઝિશન કેવી થશે? ચાલો આપણે જોઈએ કે પાંચમા નંબરનું ચિત્ર છે ત્રિકોણ, પાંચમા નંબરનું ચિત્ર કેવું દેખાઈ રહ્યું છે? આ રીતે દેખાઈ રહ્યું છે. જો એને અડધો ફેરવવામાં આવે, ધારો કે અહીંયા છે, તો અહીંથી એને અડધો ફેરવીએ તો આ જે અણીવાળો ભાગ છે કયો આવ્યો આ, તે અહીં આવી જશે. એટલે શું થશે ચિત્ર? ચિત્ર આવું બની જશે, આવું થઈ જશે ને. અડધો ફેરવવામાં આવે તો શું થઈ જશે? આવું થઈ જશે. આ અણીવાળો ભાગ ક્યાં આવી જશે? અહીં આવી જશે ને, અણીવાળો ભાગ આવું આવી જશે. એટલે આ ચિત્ર અને આ ચિત્ર સરખું દેખાય છે? એમનું એમ દેખાય છે? ના, નથી દેખાતું. એટલે પાંચમા નંબરનું ચિત્ર એ એમનું એમ દેખાશે નહીં. એવી જ રીતે તમે સાતમા નંબરનું ચિત્ર પણ જોઈ શકતા હશો કે સાતમા નંબરનું ચિત્ર કંઈક આવું છે. એટલે કે જોઈએ આપણે સાતમા નંબરનું ચિત્ર કેવું છે, જોઈએ કંઈક આવું છે, બરાબર ને? એટલે કે કેટલી બાજુઓથી બનેલું છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ બાજુઓથી બનેલું છે, એટલે પંચકોણ છે. તો પંચકોણને જો અડધો ફેરવવામાં આવે, આટલેથી લઈને આટલું ફેરવીએ તો આ એની ટોચ છે તે ક્યાં આવી જશે? નીચે આવી જશે, એવું જ થશે ને? આ નીચે આવી જશે, બરાબર ને? આવી રીતના એની ટોચ આવી જશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આકાર નંબર 5 અને આકાર નંબર 7ને જો અડધા આંટામાં ફેરવવામાં આવશે તો તે ચિત્ર એટલે કે તે આકાર એમનો એમ રહેશે નહીં, તે આકાર બદલાઈ જશે, પરંતુ બીજા બધા આકારો એમના એમ જ રહેશે. એટલે કે બીજા બધા આકારો, પહેલા નંબરનો આકાર, બીજા નંબરનો આકાર, ત્રીજા નંબરનો આકાર, ચોથા નંબરનો આકાર અને છઠ્ઠા નંબરના આકારને જો અડધા આંટામાં ફેરવવામાં આવશે તો એ આકાર એનો એ જ આકાર જાળવી રાખશે, પાંચ અને સાત નંબરનો આકાર એવો રહેશે નહીં. પાના નંબર 80 પરના ચિત્ર જુઓ. તમે અહીં ચિત્ર જોઈ શકતા હશો, આ ચિત્રને અડધા આંટામાં ફેરવો એટલે કે અડધા ભાગ જેટલા ફેરવો તો શું આ ચિત્ર એના એ જ ચિત્ર જેવું દેખાશે? અડધો આંટો ફેરવતા જો આ ચિત્ર છે એના એ જ જેવું દેખાશે. તમે જોઈ શકતા હશો આમાંથી તમે કયા ચિત્રને ફેરવી શકો કે એનું એ જ ચિત્ર જેવું દેખાશે, કહો જુએ. તો હું તમને કહું, પહેલા નંબરનું ચિત્ર જુઓ, ફૂલવાળો આકાર દર્શાવે છે, પછી ત્યાં પણ ફૂલના પાન જેવો આકાર દર્શાવે છે. એ ચિત્રનો આકાર જો અડધા આંટામાં ફેરવવામાં આવે ને તો એના એ જેવો આકાર દર્શાવે છે. અને પછી આગળ જુઓ, સરવાળાનું ચિત્ર તમે જોઈ શકતા હશો, એ સરવાળાના ચિત્રને પણ જો અડધો આંટો એટલે કે અડધી સમમિતિ દોરીને જો ફેરવવામાં આવે, એનો અડધો ભાગ ઉપર અને નીચેનો ભાગ ઉપર લઈ જવામાં આવે તો પણ તે એના એ જ જેવું ચિત્ર દેખાશે. એના પછી તમે નીચેનું લાસ્ટ નંબરનું ચિત્ર જોઈ શકતા હશો, હે ને? તો તે લાસ્ટ નંબરનું ચિત્ર કે તેને પણ જો અડધા આંટામાં ફેરવવામાં આવે તો એના એ જ જેવું ચિત્ર દેખાશે. બાકી આ ખુરશીવાળું ચિત્ર તમે જોઈ રહ્યા છો, એ બધાને જો અડધો આંટો ફેરવવામાં આવે તો એના જેવું ચિત્ર દેખાશે નહીં, બરાબર ને? એટલે બે ફૂલવાળા ચિત્ર, એક સરવાળાવાળું ચિત્ર અને છેલ્લું દેખાઈ રહ્યું છે તે ચિત્ર, એને અડધા આંટામાં ફેરવીશું
તો એના જેવું જ આના જેવું જ ચિત્ર દેખાશે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકતા હશો હવે પાના નંબર 82 પરનું ચિત્ર કંઈક આવી ડિઝાઇનવાળું દેખાઈ રહ્યું છે. એને ડિઝાઇન કરીને તૈયાર કર્યું છે. તો તમે જોઈ શકતા હશો કે જો એને એક ચતુર્થાંશ ભાગમાં ફેરવવામાં આવે ને તો આનું આવું ચિત્ર દેખાય. જુઓ તો જે બાજુનો ભાગ હતો ને તે ઉપર અને નીચે ચાલ્યો ગયો અને ઉપર અને નીચેવાળો ભાગ બાજુમાં ચાલી લાગ્યો. એટલે એક ચતુર્થાંશ ભાગમાં જો ફેરવવામાં આવે ને આ ચિત્રને તો એનો એ જેવો આકાર દેખાશે નહીં. એવું જ વાદળી રંગ અને યલો રંગનું પણ એવું જ થશે કે યલો રંગ ઉપર આવી જશે અને વાદળી રંગ આજુબાજુમાં ચાલ્યો જશે ને પીળો રંગ ઉપર નીચે થઈ જશે. પાના નંબર 82 પરના આપણે દાખલા જોઈશું. તમે ચિત્ર જોઈ શકતા હશો કે એક ત્રિકોણનું ચિત્ર આપ્યું છે આ રીતે. હવે આ ત્રિકોણના ચિત્રને જો એક ચતુર્થાંશ ભાગમાં ફેરવવામાં આવે એટલે કે ચોથા ભાગમાં ફેરવવામાં આવે તો એ ત્રિકોણનો ભાગ એના જેવો જ આકાર ધરાવશે એટલે કે આની જેવો જ દેખાશે. તો તમે કહો અને જો એને એક દ્વિતીયાંશ ભાગમાં ફેરવવામાં આવે એટલે કે અડધા ભાગમાં ફેરવવામાં આવે તો શું એ આના જેવો જ દેખાશે? તો ચાલો જુઓ, એક ચતુર્થાંશ ભાગમાં જો ફેરવવામાં આવે ને તો તે આટલો જ ભાગ પડે. આટલો જો એક ચતુર્થાંશ એટલે કે આ ભાગ ક્યાં આવશે? અહીં આવી જશે. એટલે ત્રિકોણ આ રીતનો બની જશે. એક ચતુર્થાંશ ભાગમાં આ રીતના ત્રિકોણ બનશે. ઓકે, એટલે કે એક ચતુર્થાંશ ભાગમાં જો ફેરવવામાં આવે ને તો આ ત્રિકોણ આની જેવો જ આકાર દર્શાવશે નહીં. એટલે અહીં તો આપણે ક્રોસ નિશાની કરી દીધી કે આ ચિત્ર થશે નહીં એક ચતુર્થાંશ ભાગમાં. પણ એક દૂત્યાંશ ભાગમાં થઈ શકશે. તો એક દૂત્યાંશ ભાગમાં શું થશે? તો આ ભાગ જે છે તેનો આટલો અડધો ભાગ અહીં એટલે કે અણીવાળો ભાગ નીચે ચાલ્યો જશે અને આ ઉપર આવ્યો જશે. તો શું આના જેવો દેખાય છે? ના, નથી દેખાતો. તેથી એક તૃતીયાંશ ભાગ ફેરવતા એટલે કે અડધો ભાગ ફેરવતા આ ત્રિકોણ આના જેવું દેખાતું નથી. તેથી આ ભાગને પણ આપણે ચોકડી કરીશું. એટલે કે આ બંને ભાગને આ બંને ભાગમાં જો ફેરવવામાં આવે ચોથા ભાગમાં કે અડધા ભાગમાં તો આ આકૃતિ એના જેવો જ આકાર દર્શાવશે નહીં. એનો બીજો ભાગ તમે બીજું ચિત્ર જોઈ શકતા હશો કે જો એને એક ચતુર્થાંશ ભાગમાં ફેરવવામાં આવે એના ચોથા ભાગમાં તો શું કે એક ચતુર્થાંશ ભાગમાં ફરી શકશે? તો ના, તે એક ચતુર્થાંશ ભાગમાં નહીં ફરી શકે. પરંતુ તે એક દૂત્યાંશ ભાગ જો એનો અડધો ભાગ ફેરવવામાં આવે તો તે ફરી શકે છે. બરાબર ને? ચાલો હવે એવું ત્રીજા જ નંબરનો આકાર તમે જોઈ રહ્યા હશો કે એક વાદળી રંગનું છે અને એક લીલા રંગનું છે. જો એને એક ચતુર્થાંશ ભાગમાં ફેરવવામાં આવે તો શું તે એક ચતુર્થાંશ ભાગમાં ફરશે? તો ના, કે એક ચતુર્થાંશ ભાગમાં કે એક તૃતીયાંશ ભાગમાં ફરશે નહીં. કારણ કે એમાં વાદળી રંગ છે અને એકમાં ભૂરો રંગ છે એટલે એકમાં લીલા જેવો રંગ છે. તો બંને રંગ એકબીજાના વિરુદ્ધ એમ તેમ ચાલ્યા જશે. જેવો દેખાય છે એવો આકાર દેખાશે નહીં. હવે પછીનું ચિત્ર તમે જોઈ શકતા હશો કે લાલ રંગનું ચોરસ છે. ચાર ચોરસથી બનેલું ચોરસ છે. જો તમે એને એક ચતુર્થાંશ ભાગમાં ફેરવો કે એક તૃતીયાંશ ભાગમાં ફેરવો તો તે ફરશે? તો જુઓ, એક ચતુર્થાંશ ભાગમાં ફેરવશો કે પછી તમે એક દૂત્યાંશ ભાગમાં ફેરવશો, એનો એક જ સરખો કલર હોવાથી તે ચારે ચાર બાજુ ફરશે. એક ચતુર્થાંશમાં ફેરવશો તો પણ તે એવો જ આકાર બતાવશે અને અડધા ભાગમાં ફેરવશો તો પણ તે એવો જ આકાર બનાવશે. એટલે આ લાલ કલરના જે ચાર ચોરસ છે તે એક ચતુર્થાંશ ભાગમાં પણ ફરશે અને એક દૂત્યાંશ ભાગમાં ફેરવતા પણ એનો એ જ આકાર જાળવી રાખશે, એનો એ જ આકાર જેવો જ રહેશે. ચાલો હવે એના પછીનું ચિત્ર તમે જોઈ શકતા હશો કે લીલો રંગ અને પીળા રંગ જેવો ચોરસ છે અને નીચે લીલો રંગ અને પીળા રંગ જેવું ચોરસ છે. શું તમે કહી શકશો કે એને એક ચતુર્થાંશ ભાગમાં ફેરવવામાં આવે તો આના આના જેવો આકાર દર્શાવશે? ના. કેમ? કારણ કે જ્યાં લીલો રંગ છે ત્યાં પીળો રંગ થઈ જશે અને જ્યાં પીળો રંગ છે ત્યાં લીલો રંગ આવી જશે. તેથી તે એક ચતુર્થાંશ ભાગમાં ફેરવતા આનો આ જ આકાર અને આનો આ જ રંગ દેખાશે નહીં, પરંતુ તે અડધા ભાગમાં ફેરવતા આવો આકાર જાળવી રાખશે. ચાલો હવે નેક્સ્ટ તમે એક ચિત્ર જોતા હશો કે બ્લુ રંગનું છે. હવે આ બ્લુ રંગને જો એક ચતુર્થાંશ ભાગમાં ફેરવવામાં આવે તો એનો એ જ આકાર જાળવી રાખશે? હા, એનો એ જ આકાર જાળવી રાખશે. કેમ? કારણ કે એના બધા આકારો એક સરખા જ
છે એને ગમે તે તરફ ચારે ચાર બાજુ એના એક સરખા આકાર છે. જો એને એમ ફેરવવામાં આવે તો આપણે પહેલો ભાગ ઉપર જશે અને પહેલો ભાગ ઉપર આવશે, તેથી તે એનો એ જ આકાર એનો જાળવી રાખશે. એને એક ચતુર્થાંશમાં ફેરવો કે અડધા ભાગમાં ફેરવો, એના સરખા જ પાંખિયા હોવાથી ચારે ચાર બાજુ ફરશે અને રંગ પણ એવો જ છે કે કોઈ બદલાઈ જશે નહીં, બધા ભૂરા રંગના જ પાંખિયા છે, જેથી ફેરવવાથી એનો એ જ આકાર જાળવી રાખશે અને એનો એ જ રંગ પણ જાળવી રાખશે.